ઘણીવાર કહેતો હું છું કે આપણા દેશમાં જુવાનને કોઈ જુવાન જ નથી થવા દેતો. એના વતી જ બધા નિર્ણય લીધા રાખે, એને શું ભણવું, કોની અરે પરણવું, પરણ્યા પછી ફ્લેટના બારીના પડદાનો કલર કયો રાખવો, રવિવારે સાંજે શું ખાવું, એ નિર્ણય દુનિયા જ લીધા કરે એના વતી. તો ફ્રીડમ તો જોઈએ, તમારે આઝાદ કરો જુવાનોને, તો ખબર પડે કે યુવાનોમાં કેટલી ટેલેન્ટ છે. એને ભૂલો કરવાની સ્વતંત્રતા આપો સાહેબ, બીજું કઈ આપી શકો કે નહીં આ દેશની યુવાનીને? આ દેશની યુવાનીને ડેવલપ કરવી હોય તો ગીવ ધેમ ફ્રીડમ ટુ મેક મિસ્ટેક્સ. આપણે એ નથી આપતા. આ કોઈ કાચની ફ્રેજાઇલ ક્રોકરી છે કે તમે શોકેસમાં મૂકી રાખો એટલે એમને ભેંગા વગર રહી જશે? જીવતા જાગતા માણસો છે સાહેબ. અને દુનિયામાં પરમાત્માની આ ચમત્કૃતિ છે કે પોતે જે ભૂતકાળની અંદર બીજા જે ઓલ્ડ જનરેશન પેદા કરી હોય એની સામે બળવો કરીને કંઈક નવી જનરેશન નવું કરે. નહીંતર તો વિમાન, ફોન, આ ઇલેક્ટ્રિસિટી, આ માઇક્રોફોન, આ એર કન્ડિશનર કંઈ હોત જ નહીં સાહેબ તમારી મારી પાસે. આગલી જનરેશને કહ્યું હતું કે આવું કંઈ ન થાય, એના પછીની જનરેશનમાં કોઈ શોધીને આપ્યું કે જો આ થાય. એ ઇતિહાસથી તો આપણે અહીં સુધી પહોંચ્યા સાહેબ. તો પરમાત્માને રસ છે નવી જનરેશન નવો રસ્તો પસંદ કરે. શરત એટલી જ છે કે ડુ વોટ યુ ફીલ ફ્રોમ વિધિન. તમને મોજ પડે એમ કરો, તમને મરજી પડે એમ કરો, પણ પછી જે કરો એની જવાબદારી તમારી લેતા શીખો.